દિલ્હીના નારાયણા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. પેપર કાર્ડ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડની 23 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે. આ ઇમારત ખૂબ જ ઊંચી હોવાને કારણે ફાયર ફાઈટર્સને આગ બુઝાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. 23 જેટલા ફાયર ફાઈટર્સ હાલ ઘટનાસ્થળે ઉપસ્થિત છે અને સતત આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને વહેલામાં વહેલી તકે કાબુમાં મેળવી લેવાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરાયા છે. નારાયણા વિસ્તારની આ ઘટના છે જ્યાં એક પેપર કાર્ડ બનાવતી ફેક્ટરીમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી અને ખૂબ જ ઝડપથી આગ સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી ગઈ હતી. હાલ 23 જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે ઉપસ્થિત છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કેટલી વિકરાળ આ આગ છે, જેને બુઝાવવા માટે મોટી સંખ્યામાં ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. થોડા સમય પહેલા પણ દિલ્હીમાં જ એક હોટેલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જે આગ પણ ખૂબ જ વિકરાળ હતી. ત્યારે ફરી એકવાર દિલ્હીમાં જ આગ લાગવાની ઘટના સામે આવી છે. નારાયણા વિસ્તારની આ ઘટના છે. પેપર કાર્ડ બનાવતી ફેક્ટરીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા જીગર ઠાકર. જીગર, શું કારણ રહ્યું હતું આગનું, તે શું જાણવા મળ્યું છે કે કેમ? ચોક્કસ પ્રિયંકા, છેલ્લા 3 દિવસથી દિલ્હી જાણે આગની ચપેટમાં હોય તેવું લાગી રહ્યું છે. 12, 13 અને 14 આજે 3 દિવસ સતત દિલ્હીમાં આગની ઘટનાઓ બની રહી છે. એક હોટલમાં ગઈકાલે આગ લાગી અને ત્યારે એ પહેલા એક ઝૂંપડપટ્ટીમાં પણ આગની ઘટના બની હતી ને આજે ફરી એકવાર એક દિલ્હીના આ વિસ્તારમાં, નારાયણા વિસ્તારમાં જે આગ લાગી છે ને ત્યાં ભયંકર આગ લાગી હોવાથી 23 જેટલા ફાયર ફાઈટર આ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગનું કારણ જાણી શકાયું નથી, પણ હાલ તો જે ફાયર ફાઈટરની ટીમ છે તે આગને કાબુમાં લેવાના સતત પ્રયત્નો કરી રહી છે અને જે રીતે દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ કે આગ કેટલી ભયાનક રીતે આગળ વધી રહી છે. એમાં ઊંચી ઇમારત હોવાના કારણે ફાયર ફાઈટરોને પણ આગને અંકુશમાં લેવામાં થોડી મુશ્કેલી પડી રહી છે, કારણ કે જે રીતે આગ લાગી છે તેને જોતા હવે ફાયર ફાઈટરની ટીમ જહેમત ઉઠાવીને જેમ બને તેમ આગને કાબુમાં લેવાના પ્રયત્ન કરી રહી છે. પણ જે રીતે છેલ્લા 3 દિવસથી આગની ઘટના દિલ્હીમાં બની રહી છે, ચોક્કસ ચિંતાનું કારણ અને આજે નારાયણા વિસ્તાર છે ત્યાં ફેક્ટરીમાં આગ લાગી છે ને જેના કારણે લોકોને પણ ભારે હાલાકીનો પ્રિયંકા સામનો કરવો પડી રહ્યો છે. જીજીગર, એક તરફ દિલ્હીમાં વાતાવરણ પણ ખૂબ જ ખરાબ જોવા મળી રહ્યું છે, ત્યારે શું તેના કારણે આ આગને કાબુમાં લેવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે? ચોક્કસ પ્રિયંકા, હાલ ફાયર ફાઈટરની ટીમ છે જે આગને અંકુશમાં લેવાના જ સતત પ્રયત્નો કરી રહી છે, કારણ કે જે રીતે આગ લાગી છે તેને લઈને પેપર કાર્ડ બનાવતી આ ફેક્ટરી હતી ને તેમાં આગ લાગી અને એ જ પેપર કાર્ડના કારણે આગ વધુ પ્રસરી હોવાનું પણ મનાઈ રહ્યું છે. એટલે ચોક્કસ જે રીતે તસવીરો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેને લઈને હવે સ્થિતિ વધુ વણસી છે અને 23 જેટલા ફાયર ફાઈટર આગને કાબુમાં લેવાના પ્રયત્નમાં છે. પ્રિયંકા. જી જીગર, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. અને હવે વાત કરીએ શંખનાદની. ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસ માટે લકી સાબિત થયેલી ધરમપુરની ધરતી પરથી રાહુલ ગાંધી આજે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. બપોરે દોઢ વાગ્યે રાહુલનું સુરત એરપોર્ટ પર આગમન થશે. ત્યાંથી રાહુલ ધરમપુર જવા રવાના થશે. બપોરે 3 વાગે ધરમપુરના લાલ ડુંગરી મેદાન પર કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાશે, જેમાં રાહુલ ગાંધી જંગી જનસભાને સંબોધશે. આ જાહેર સભામાં અંદાજે 2 લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે. જનસભા સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ખેડૂતોના વિવિધ 24 મુદ્દાઓ પર ચર્ચા કરશે.